શિયાળામાં બહુ જ ખેતી કરી તો મને અત્યારે જ કેરી મળવી જોઈએ, તો શિયાળામાં કેરી ના મળે, એના માટે તમારે રાહ જોવી પડે. એટલે તાત્કાલિક કોઈ પણ, અત્યારે આપણે પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે જ્યારથી આ નૂડલ્સ આવે ને ત્યારથી 2 મિનિટમાં જ બધું જોઈએ છે અને ઇમિજિએટલી બધાને બધું જોઈએ છે. પણ એ સમજવાનું છે કે વાસ્તવિકતાની ધરતી ભૂમિ શું છે અને એમાંથી આગળ વધવાનું છે. એટલે મેં તમને કહ્યું સ્લો લાઈફ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, જ્યારે જરૂર છે ત્યારે ત્વરિતતા બતાવો, પણ જ્યાં જરૂર નથી ત્યાં પણ ઉતાવળે બધું કરવાની તમને જો ઈચ્છા રાખશો તો એની મુશ્કેલીઓમાં તમારે, એની મુશ્કેલીઓ તમારે સહન કરવાની આવશે. બાજુવાળાના ઘરમાં 65 ઇંચનું ટીવી છે અને મારા ઘરમાં 45 ઇંચનું ટીવી છે, આનાથી જો આપણને દુઃખ થતું હોય તો એ ખોટી વાત છે. એ ટીવીમાં પણ એ જ દેખાય છે તમને, આ તમારા ટીવીમાં દેખાય છે. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે તમે ટીવી જોઈ શકો છો, એ જ બહુ અગત્યનું છે. કે તમે સાયકલ ચલાવતા હો તો તમારે છે ને આગળ જોવાની જરૂર હોય છે. તમે જો આજુબાજુ જોયા કરશો ને કે કોણ મારાથી આગળ ગયું કોણ પાછળ ગયું, તો તમારું બેલેન્સ બગડી જશે. એટલે તમે આગળ જ જોશો, તમારી સાથે તમારી કોમ્પિટિશન છે એ જો તમે ધ્યાન રાખશો તો ચોક્કસ જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. આવા જ એક સલાહકાર મોટિવેશનલ મોર્નિંગમાં આપણી સાથે સિનિયર સાયકોલોજિસ્ટ અને કોલમિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. પ્રશાંતભાઈ, ઘણી વખત એવું પણ બને છે કે ખૂબ જ ઈમાનદારીથી આપણે બધું જ કર્યું હોય, કામ કર્યું હોય, પૂરા લગનથી કામ કર્યું હોય, 100% આપણું આપ્યું હોય, છતાં પણ ફળ ના મળે, ત્યારે શું કરવું? ઘણીવાર એવું થાય છે કે કેટલાક લોકોને એવું થાય છે કે મેં શિયાળામાં બહુ જ ખેતી કરી તો મને અત્યારે જ કેરી મળવી જોઈએ, તો શિયાળામાં કેરી ના મળે, એના માટે તમારે રાહ જોવી પડે, સમયની રાહ જોવી પડે, ઉનાળાની રાહ જોવી પડે, તો તમને પાકી કેરી મળે. એટલે ઘણી બધી વખત આપણે એ સમય સુધી રાહ જોતા નથી. ફરીથી અહીંયા ધીરજની મહત્વ છે, શાંતિનું મહત્વ છે. એટલે તાત્કાલિક કોઈ પણ, અત્યારે આપણે પ્રોબ્લેમ એ થઈ ગયો છે કે જ્યારથી આ નૂડલ્સ આવે ને ત્યારથી 2 મિનિટમાં જ બધું જોઈએ છે અને ઇમિજિએટલી બધાને બધું જોઈએ છે. એટલે ધારો કે હવે તમે જુઓ કે પહેલાં કેવું હતું કે 3-1 કલાકના પિક્ચર હતા, પછી જે છે એ 1.5 કલાકના થવા માંડ્યા, પછી એનાથી વધારે લોકોનો એટેન્શન સ્પાન ઘટતો ગયો, એટલે હવે રીલ્સ ચાલે છે ઇન્સ્ટાગ્રામ પર, એટલે એમાં સમય જે છે એ 60 સેકન્ડથી વધારે કોઈને બહુ રસ નથી હોતો. એટલે ધીરે ધીરે લોકો બહુ ક્વિકલી બધું એમને જોઈએ છે. તો એમાં ક્યારેક એવું થાય છે કે જે બહુ જ ઝડપથી મળતું હોય છે એની અંદર ક્યારેક શક્ય છે કે એની અંદર એટલું પોષણ ના હોય જે તમે ઝડપથી ખાવા માગો છો. એટલે જો તમારે ખરેખર હેલ્ધી બાબતો જોઈતી હોય તો થોડીક રાહ જોવી પડશે, થોડીક ધીરજ રાખવી પડશે અને એનાથી તમને ચોક્કસ ફાયદો થશે. તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું કે દુનિયામાં હવે ફાસ્ટ ફૂડની બદલે, આ ફૂડનું ઉદાહરણ છે, ફાસ્ટ ફૂડની બદલે સ્લો ફૂડનો મહિમા વધ્યો છે. હવે જીવનમાં ધીરજનો, શાંતિનો, ઇઝીનેસનો મહિમા વધ્યો છે. આમ કરીને હું મેળવી લઉં, તેમ કરીને મેળવી લઉં, એવા બધા જ મોટિવેશનલ સ્પીકરો જે બૂમો પાડી પાડીને સ્ટેજ ગજાવતા હોય છે, એવા બધા લોકો પોતે પ્રોબ્લેમમાં પડ્યા છે. એટલે હવે આખી વાત જે છે એ બદલાઈ ગઈ છે. તમે હમણાં જ આપણે જોયું કે કેટલાક લોકો એવી તકલીફોમાં મુકાયા છે કે મોટી મોટી વાતો કરતા હોય, હવામાં લોકોને લઈ જતા હોય અને પછી ત્યાંથી છોડી દે એટલે નીચે પડી જાય. તો હવે આપણે એ સમજવાનું છે કે વાસ્તવિકતાની ધરતી ભૂમિ શું છે અને એમાંથી આગળ વધવાનું છે. એટલે મેં તમને કહ્યું સ્લો લાઈફ ઇઝ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, જ્યારે જરૂર છે ત્યારે ત્વરિતતા બતાવો, પણ જ્યાં જરૂર નથી ત્યાં પણ ઉતાવળે બધું કરવાની તમને જો ઈચ્છા રાખશો તો એની મુશ્કેલીઓ તમારે સહન કરવાની આવશે. બી ઇઝી, લાઈફ ઇઝ રિયલી બ્યુટિફુલ. જી, એટલે પ્રશાંતભાઈ, આપણે ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. આપણે એક ધીરજ રાખતા શીખી જવું જોઈએ. બિલકુલ. અને બીજું, જો આપણે આગળ વાત કરીએ, જનરલી વર્ક લાઈફની વાત કરીએ તો વર્ક લાઈફમાં એવું હોય છે કે લોકો એકબીજાથી દેખાદેખી કરતા હોય છે, કાં તો પછી કમ્પેરિઝન કરતા હોય છે, અને આ જે દેખાદેખી અને કમ્પેરિઝન કે જેના કારણે પોતે દુઃખી થઈ જતું હોય છે, ત્યારે આવી સિચ્યુએશન હોય અથવા તો એવું બધું ચાલતું હોય ઓફિસમાં, ત્યારે શું કરવું? બાજુવાળાના ઘરમાં 65 ઇંચનું ટીવી છે અને મારા ઘરમાં 45 ઇંચનું ટીવી છે, આનાથી જો આપણને દુઃખ થતું હોય તો એ ખોટી વાત છે. એ ટીવીમાં પણ એ જ દેખાય છે તમને, આ તમારા ટીવીમાં દેખાય છે. એટલે તમારે એટલું યાદ રાખવાનું કે તમે ટીવી જોઈ શકો છો, એ જ બહુ અગત્યનું છે અને એટલા એનાથી એ કન્ટેન્ટ મહત્વનું છે. ઘણી બધી વખત આપણે એવું જોઈએ છે
કે કમ્પેરિઝન જે છે એ ક્યારેય કોઈ પણ વ્યક્તિ સાથે કર્યા જ કરો તો દુઃખી થાવ. તમારે એમાંથી મોટિવેશન મેળવવું હોય અને મહેનત કરીને આગળ વધવું હોય તો ચોક્કસ તમે કમ્પેરિઝન કરો, પણ એ હેલ્ધી કોમ્પિટિશન અને કમ્પેરિઝન હોવી જોઈએ. પણ જો એનાથી દુઃખ થાય તો વિચારવાની વાત છે કે બીજા સાથે કમ્પેર કરીને, બીજા સાથે હંમેશા સરખામણી કરીને દુઃખી જ થવાનું હોય તો આપણી સરખામણીમાં દોષ છે. ખરેખર સરખામણી કરીને પ્રેરણા મળતી હોય અને આગળ વધતા હો તો અલગ વસ્તુ છે, તો એ તમને ચોક્કસ ફાયદો કરશે. પણ સરખામણી કરીને મનમાં જેલસી, ઈર્ષા, દુઃખ, ક્રોધ આ બધું જો આવતું હોય તો તમે યાદ રાખજો કે એ આપણી પોતાની વિચારધારામાં ક્યાંક ખામી છે. લોકો દુનિયામાં પોતપોતાની રીતે આગળ વધતા હોય છે. હું તમને એક ઇન્ટરેસ્ટિંગ એક્ઝામ્પલ આપું કે તમે સાયકલ ચલાવતા હો તો તમારે છે ને આગળ જોવાની જરૂર હોય છે. તમે જો આજુબાજુ જોયા કરશો ને કે કોણ મારાથી આગળ ગયું, કોણ પાછળ ગયું, તો તમારું બેલેન્સ બગડી જશે. એટલે તમે આગળ જ જોશો, તમારી સાથે તમારી કોમ્પિટિશન છે એ જો તમે ધ્યાન રાખશો તો ચોક્કસ જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. જે એટલે આપણે આગળ જોવાનું છે, આજુબાજુમાં નથી જોવાનું, કમ્પેરિઝન નથી કરવાની, આપણે આપણા ગોલ્સ અને એના પર ફોકસ કરવાનું છે જેથી આપણે આગળ વધી શકીએ. પ્રશાંતભાઈ, એવું માની શકીએ કે જ્યારે આપણું ધાર્યું નથી થતું, આપણી ઈચ્છાઓ પૂરી નથી થતી, ત્યારે ભગવાન પર છોડી દેવું જોઈએ કે જે ભગવાનની ઈચ્છા, એને લઈ આપણું શું કહેવું? ક્યારેક એવું થાય છે કે આપણી ઈચ્છા મુજબ બધું જ થતું નથી, અને આવું દરેકની સાથે થાય છે. એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત અમિતાભ બચ્ચનને એમના ફાધરે કરેલી કે અગર આપણી અપને મન કા હો તો અચ્છા હૈ, અગર નહીં હોતા હૈ તો ઓર ભી અચ્છા હૈ. આ એટલા માટે એમના ફાધરે, જે કવિ હતા હરિવંશરાય બચ્ચન, એમણે એટલા માટે કહ્યું હતું કે તમારી ઈચ્છા મુજબનું થાય તો ઠીક છે, થાય તો આનંદ આવે, પણ નથી થતું એનો અર્થ એવો છે કે ઈશ્વરની યોજના તમારા માટે કંઈક જુદી જ છે અને વધારે સારી છે. એટલે આ બાબત આપણે સ્વીકાર કરવો જોઈએ. અને હું એવું માનું છું કે અત્યારે તમને ના ગમતી કોઈ વાત થઈ છે તો કંઈ વાંધો નહીં, ભવિષ્યમાં જો તમારે તમારું રાહ બરાબર હશે, તમારું ધ્યેય બરાબર હશે, તમારા એફર્ટ્સ ઓનેસ્ટ હશે તો ચોક્કસ કંઈ ને કંઈ એવું સારું થશે. ઘણી બધી વખત કેટલાક લોકો કુથલીવાળા, પંચાતવાળા, નેગેટિવ માણસો તમારા વિશે નેગેટિવ વાતો ફેલાવતા હોય છે, પણ જો તમારું કામ સારું હશે અને સાચું હશે તો એ કામ બોલશે જ. કારણ કે ઘણી બધી વખત આપણે એવું જોઈએ છે કે બહુ જ આગળ વધેલી વ્યક્તિ માટે પણ ઈર્ષ્યા કરનારા લોકો મળે જ છે. કૃષ્ણ ભગવાનની સામે પણ બોલનારા લોકો હતા જ, રામ ભગવાનને પણ ટીકા કરનારા લોકો હતા જ, તો પણ એ લોકો અત્યારે ભગવાન છે. અને આપણે જોઈએ છે બીજા દરેક ધર્મમાં આવા લોકો હતા જ કે જેમની ટીકા થઈ છે, જેમની વિરુદ્ધમાં બોલાયું છે, પણ એ પોતાનું કામ કરી રહ્યા હતા. કામ કયું? તો કે પોતાની જાત માટે અને બીજા માટે એ લોકો ઘસાઈ છૂટ્યા હતા અને સાચી દિશામાં મહેનત કરતા હતા, આગળ વધતા હતા અને સત્યલક્ષી જીવન જીવતા હતા. જો તમે આવું કરતા હશો તો તમારે બીજાથી ગભરાવાની જરૂર નથી. તમારી પ્રામાણિકતા એ જ તમારું પોતાનું સર્ટિફિકેટ છે. જો એટલે આપણે પ્રામાણિક રહેવાનું છે, ધીરજ રાખવાની છે, તો જ આપણી લાઈફ છે બેલેન્સ પણ થઈ જશે, આગળ પણ ચાલશે, કોઈ પ્રકારના અવરોધ પણ નહીં આવે. પ્રશાંતભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો આવી જ રીતે મોટિવેશનલ મોર્નિંગમાં અમે આપને અલગ અલગ મોટિવેશનલ સ્પીકર સાથે મળાવતા રહીશું, સલાહકાર સાથે મળાવતા રહીશું. અને પ્રકૃતિનો પણ એક નિયમ છે અને કહેવાય છે ને કે અંધારા પછી અંજવાળું ચોક્કસ થાય છે. બસ આપણે આમાં માની લેવું જોઈએ અને એને અનુસરવું પણ જોઈએ, થોડું પોઝિટિવ રહેવું જોઈએ. તો આવી જ રીતે આપણે દરરોજ મળતા રહીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.